આજે આપણે જોઈએ સ્વર ઈ ઈ એટલે જા આ શબ્દ છે હસ્વ ઈ હસ્વ કોને કહેવાય સર્વપ્રથમ એ જાણીએ હસ્વ એટલે જા ઈ નો ઉચ્ચાર ઓછો થતો હોય ઈ નો ઉચ્ચાર ઓછો થતો હોય તેને કહેવાશે હસ્વ ઈ લખાય છે કઈ રીતના તે હું તમને બતાવું છું જાણે કે એ છે આ ર ને આ છે વ આને કોઈ અર્થ નીકળતો નથી પણ જો આની અંદર હસ્વ ઈ ઉમેરીએ તો શબ્દ બની જશે રવિ અને જ્યાં ઈ નો ઉચ્ચાર વધારે સંભળાતો હોય તેને કહેવાશે દીર્ઘ ઈ જાણે કે અહીં લખું તો બતાવું છું ગુ જ રા પી આ ઈ નો ઉચ્ચાર અહીં વધારે થાય છે જ્યારે તમે જોશો ત્યારે અહીંયા દ્રવિ વ વધારે સંભળાય છે ઈ નો ઉચ્ચાર ઓછો છે એટલે હું તમને બતાવું છું ઈ ની માત્રા વાળા શબ્દ રિક્ષા બોલાય છે રિક્ષા પણ ઈ રિક્ષા એમ નથી બોલાતું રિક્ષા સીતા ઈ નો ઉચ્ચાર ઓછો છે એટલે લખાય છે હસ્વ ઈ શિક્ષક ચિત્ર ચિત્રકાર આ જે શબ્દ છે તેની અંદર સ્વર ઓછો સંભળાય છે ઈ નો ઉચ્ચાર ઓછો સંભળાય છે રવિ વિમાન વિમાન એટલે વિમાન એમ નથી બોલાતું વિમાન એટલે વ પર વધારે ભાર આપવામાં આવે છે એટલે તે હસ્વ ઈ ના રૂપમાં લખાય છે શિખર ટિકિટ ઘડિયાળ સાથિયા ગણિત ગણપતિ ચિરા કવિ શિયાળ આ જ શબ્દ છે તેમાં ઈ નો ઉચ્ચાર ઓછો રહેલો છે હા હવે આનાથી આ શબ્દ વડે આપણે બીજા વાક્ય બનાવીશું એક વાક્ય બનાવીએ આપણે તો વાક્ય છે અમિત पहाड़ चढ़ बीजु वाक्य बनाइए सीता गीता सीता वगा बीजु वाक्य बनाइए રવિ ગણિત ગણ ગણ નહીં તો ગણ આ રીતે તમારે વાક્યનું અને આ શબ્દનું અનુલેખન કરવાનું છે તમારા પાઠ્યપુસ્તકમાં ભાગ બે ના પેજ નંબર 36 થી 36 ટુ 39 થેન્ક યુ